सिकंदर वाला विद्यार्थी भाइयों तथा बहनों अपने श्री विनय मंदिर डारी हाईस्कूल में ऑनलाइन शिक्षण छेल्ला 1.5 महीना थी चालू है। अपने विश्व में अत्यारे हाहाकार मचावे एवो कोरोना वायरस जेना कारणे अपने डिस्टन्स राखवानुं होय एक साथ ग्रुप में क्या एकठू थवानुं न होय त्यारे आपणे ऑनलाइन शिक्षण चालू कर्युं छे। अपना ट्रस्टी श्री जगमाल भाई तथा आचार्य श्री कमलेश भाई घणी मेहनत पछी व्हाट्सएपना ग्रुप बनावी अने आ ऑनलाइन शिक्षण की प्रक्रिया चालू छे एमां आपणे आजे दर सोमवारे गुजराती विषयनो वारो लई रह्या छीए। એમાં આજે છઠ્ઠો સોમવાર છે અને છઠ્ઠું પ્રકરણ આપણે પહોંચેલા છે। પહેલા સોમવારે આપણે અખિલ બ્રહ્માંડમાં એ પદ જોયું, બીજા સોમવારે ખીચડી એકરે એ નવલિકા જોઈ, ત્રીજા સોમવારે દમયંતી સ્વયંવર એ આખ્યાન ખંડ જોયું, ચોથા સોમવારે સત્યાગ્રહાશ્રમ આત્મકથા ખંડ જોયો, પાંચમા સોમવારે રામબાણ નામનું ભજન પ્રભાતી પદ એને આપણે ધના ભગતનું જોયું, અને હવે આજે આપણે છઠ્ઠો સોમવાર છે પ્રકરણ નંબર 6 પહોંચેલા છે ધોરણ 12 વિષય ગુજરાતી પાઠ 6 જેમનું નામ છે ઉછીનું માગનારાઓ, જેમના લેખક છે નટવરલાલ ભુજ। આ પાઠના લેખકનું નામ છે નટવરલાલ ભુજ। ગુજરાતી સાહિત્યમાં ઘણું સાહિત્ય રચનાર લેખક નટવરલાલ પ્રભુલાલ ભુજ એ મોટે ભાગે હાસ્યકાર છે। એમના સાહિત્યમાં આપણને હસાવવાનો પ્રયત્ન કરે છે। આપણા જ સૌરાષ્ટ્ર ગુજરાતના સૌરાષ્ટ્રમાં એમનો જન્મ ગોંડલ ગામે થયેલો છે। રાજકોટ જિલ્લાનું ગોંડલ ગામ એમનું જન્મસ્થળ છે। સારો એવો અભ્યાસ કોલેજ પૂરી કરી અને શાળામાં પ્રોફેસર તરીકે શિક્ષક તરીકે પણ કામ કરી અને છેલ્લે લેખક બનેલા છે। એમણે ઘણા હાસ્ય નિબંધો હાસ્યરસના કાવ્યો રામ રોટી પહેલી, રામ રોટી બીજી, રામ રોટી ત્રીજી, છેલવેલું, હળવા ફૂલ, કાગડના કેસુડા આ બધા પુસ્તકો તેમણે લખેલા છે। એમને જ્યોતિન્દ્ર દવે નામનો હાસ્ય પારિતોષિક પણ એવોર્ડ પણ પ્રાપ્ત થયેલ છે તથા દર્શક ફાઉન્ડેશન તરફથી એમને દર્શક એવોર્ડ પણ પ્રાપ્ત થયેલો છે। હવે એમણે સમાજમાં ખૂબ ઝીણવટથી ખૂબ બારીકાઈથી નિરીક્ષણ કરેલું છે। જો આ લોકોની દરેક લોકોની પ્રકૃતિ અલગ અલગ હોય છે, દરેક લોકો છે એનું જીવનશૈલી અલગ અલગ હોય છે। દાખલા તરીકે કોઈ મારા જેવો હોય દાખલા તરીકે, તો મને કોઈ પાસે હાથ લાંબો કરવો એટલે માથાનો ઘા થાય, શું કામ એમ? ભગવાને આપણને હાથ પગ આંખ નાક કાન ગળું કેટલું સુંદર મજાનું અમૂલ્ય એવા અંગો આપેલા છે, આપણે મહેનત કરીને ન કમાય? આપણા લોહીની અંદર આપણા મહેનતનો પૈસો છે તેનું ન ખાઈ આપીએ? આપણે શા માટે કોઈ પાસે ઉછી ના લેવાની પણ જરૂર પડે? હા, હોય એવા 2-3 મિત્રો રખાય, પણ જ્યાંથી આપણે મફતનું મળે ઉછીનું મળે એ લીધા જ કરીએ એ જીવન આપણું યોગ્ય છે નહીં? મોટે ભાગે જે આપઘાતના કિસ્સા જોવા મળે છે એની પાછળનું કારણ આ જ પૈસાનું કરજ, વ્યાજે લીધેલા પૈસા જેનું કરજ પૂરી ન શકે, પરિણામે તેને આપઘાત કરવાનો વારો આવે છે, સમાજમાં તેની બદનામી થાય છે,
આપણે મોટે ભાગે એક શબ્દ એનો બહાર કાઢ્યો છે, જ્યાં ત્યાં જોઈતા હશે કે આ તો મોટો રોલિયો છે, રોલિયો રોલ કરે, એકની ટોપી બીજા ઉપર, બીજાની ટોપી ત્રીજા ઉપર. એક ગુજરાતીમાં કહેવત દે છે, ઘણાનો સ્વભાવ એવો હોય કે ઉછીનું મળે બાકી મળે તો આખું ગુજરાત પણ ખરીદી. અરે ભાઈ, જેવી આપણી ત્રેવળ હોય એટલામાં આપણે રમવાનું. રોટલોને છાશ ખાઈ લેવી સારી, પણ ઉછીના પૈસાની મોજ મજા કરવી એ જીવનમાં ક્યાંક ને ક્યાંક આપણને નડતરરૂપ થશે. એટલે તમે પણ આ પાઠના આધારે પ્રતિજ્ઞા કરો કે ભવિષ્યમાં મારે કોઈ પાસે હાથ લાંબો ન કરવો, જેટલી આવક છે એટલી જ આવક રાખો, એમાંથી બે પૈસાની બચત કરો, જેના માટે સંકટ સમયે કામ લાગે. પાઠની અંદર પણ આ જ બધી ચર્ચાઓ છે, પણ એને થોડા હાસ્ય સ્વરૂપે કેટલાક પાત્રોના નામ આપીને એ વાતને સમજાવવા પ્રયત્ન કર્યો છે. એટલે એક એવી પણ કહેવત છે કે જેને પણ આપણે યાદ રાખવું જોઈએ કે માગવું ને મરવું એ એક સમાન છે. આપણા વડવાઓએ ઘરડાઓએ કેવી કહેવત બહાર પાડી છે, માગવું ને મરવું એક સમાન, મરી જાઓ પણ કોઈ પાસે માગવું નહીં. ત્યાં સુધી ભલે જરૂર પડે આપણે ઓછી નહીં માગીએ મિત્રો પાસે, પણ એ વાત ભૂલવી ન જોઈએ કે આ આપણા ઉપર કોઈનો હાથ પણ છે, એક કરજ પણ છે. ભેગું થઈ જાય, કેમ હોમવર્ક છે કે તમે આજની આળસ કરીને કાલે તમે એમ કહો કે બે દિવસનું ભેગું કરી લેશો તો એ કેટલું ભેગું થઈ જાય. પછી વળી પાછી કાલે કોઈ મહેમાન આવી ગયું તો કે ત્રણ દિવસનું ભેગું કરી લેશો. એ માણસ કોઈથી પહોંચે છે કે હોમવર્ક એટલું અધૂરું જ રહ્યું. એ જ રીતે પૈસાનું છે, તમે તમારી આવક પ્રમાણે જ જવાબ રાખો. ઘરમાં એટલી કરકસર, વસ્તુ વિના શું કામે ન ચાલે. જૂના જમાનામાં તો લાઇટ નહોતી, ગાડી નહોતી, પંખા નહોતા, એસી નહોતી, એસી નહોતું. આ કેટલા ઘર ઘરના સાધનો છે કે જેના વિના ચાલતું, ત્યારે માણસનો ખર્ચ ઓછામાં ઓછો, એટલે એને ઉછીનું કાં લેવું ન પડતું, અથવા તો જરૂરિયાત ખૂબ ઓછી રાખીને આવક પ્રમાણે તે જાવું પડે. તો એ આપણા જીવનનું એક સૂત્ર બનાવી લેવું જોઈએ, એક સિદ્ધાંત બનાવી લેવો જોઈએ કે જેટલી આવક એટલાની અંદર આપણે રમવાનું છે, એટલે કે ઘર ચલાવવાનું છે. અહીંયા થોડીક કટાક્ષ દ્વારા, કેટલાક પાત્રો દ્વારા એ વાતને સમજાવવા લેખકે ખૂબ પ્રયત્ન કર્યો છે. સારું છે, હું તો કહું કે ધોરણ 12માં તમારે આવા આવા પાઠ આવે છે, અને જીવન મૂલ્યના પાઠ કહેવાય. તમને જીવનમાં કંઈક સંદેશો મળે છે, જીવન જીવવા માટે તમને કોઈ સિદ્ધાંતો મળે છે, પણ વાત આવે છે પાછી ક્યાં, તો કે એ સિદ્ધાંતોનું અમલીકરણ તમારે તમારી જિંદગીમાં કેળવો. તમને સામાન્ય એક ઉદાહરણ આપું કે તમે અહીંયા સ્કૂલે આવેલા હોય, રિસેસ પડેલી હોય, તમારી પાસે આજે પૈસા છે નહીં, ભૂખ એકદમ લાગી છે, અને કોઈ તમારો મિત્ર કહે કે મારી પાસે વધુ છે પૈસા, ચાલ હું તને પણ ભાગ લઈ લઉં, આપણે બંને ખાઈએ. હવે ત્યારે ખૂબ વિચારવું જોઈએ કે ભાઈ આજે એ આ ભલે આપણો મિત્ર છે, આપણને ગૌરાવે છે, સારું છે, સારા સંબંધો છે, પણ એનું કરજ આપણા ઉપર છે. ક્યારેક એવું પણ બને કે એની પાસે ન હોય ત્યારે આપણે ઊભું રહેવું પડે. ઘણાને ટેવ હોય, ઘરેથી દફતર ચેક જ ન કરે, પોતાની સ્કૂલ બેગ ચેક જ ન કરે, પછી એ બાજુમાંથી કાં ફૂટપટ્ટી માગતો હોય, કાં બોલપેન માગતો હોય, કાં ચેક રબર માગતો હોય, કાં પરિકર માગતો હોય, કાંઈક ને કાંઈક માયગા જ કરતો હોય, માયગા જ કરતો હોય. આમાં ઉદાહરણ આપ્યું છે એ પ્રમાણે તમે પડોશમાં પણ જોયું, પડોશમાં 10 ઘર હશે એમાં એકાદ બેન તો તમને એવી જોવા મળશે કે જે કાંઈક ને કાંઈક ચીજ સવારના બોરમાં માગવા જ નીકળી ગયું. સવારના બોરમાં ચા માટે તો કે લે લે લે, ચાની ભૂકી તો સાવ નથી, મેં કાલે મગાવી તમારા ભાઈ ભૂલી ગયા. બાજુમાં એ નાની વાટકી લઈને ચાની ભૂકી માગવા, એનાથી એકનું પૂરું થઈ જશે. એ કેરલેસ છે, પોતાની જરૂરિયાત અગાઉ સ્ટોકમાં પોતાની પાસે રાખતા નથી. રસોઈનો સમય થાય તો એ લીમડો માગવા જાય, ટમેટું માગવા જાય, બે મરચા માગવા જાય, આદુની કટકી માગવા જાય,
तो ये जीवन सारू नहीं। शू आपणे सवारथी उठीए अने सांजे आपणे सूईए त्यां सुधी आपणे बधुं मागा मागत करवानुं, ए रीते जीवन जीवन। लावतो तारो फोन, મારે ફલાણાને ફોન કરવો, લાવતો તારો મોબાઈલ, મારે ફલાણાને ફોન કરવો, તારી પાસે 5-10 રૂપિયા પડ્યા, મારે બોલપેન લેવું। આમ આપણા આયોજન વિના સવારથી સાંજ માયગા જ કરવાનું। ઘરમાં કોઈ મોસંબી કે આવેલી હોય તો પહેલાના જમાનામાં ક્યાં મશીનો હતા, એ નીચોવીને રસ કાઢી શકતા, પણ આજે આપણે બાજુમાં જઈને જ્યુસરમાં ગયા, પછી એ જ્યુસર ખોટકાઈ જાય, એને પડે આખરે ભાંગી તોડી નાખીએ, તો એ જવાબ શું આપ? આ બધી પરિસ્થિતિ આપણા જીવનમાં સર્જાય છે, એ વાતનો આમાં સુંદર મજાનો ઉલ્લેખ નટવરલાલ ગુચે કરેલો છે। સામાન્ય માન્યતા એવી છે કે માનવ જીવનમાં શોષણ માત્ર આર્થિક ક્ષેત્રમાં જ થાય છે, શોષક અને શોષિત આવા બે શબ્દ આવ્યા છે, એક છે શોષક અને બીજો છે શોષિત। શોષણ કરનાર એને શોષક કહેવાય, જે ભોગ બને છે એને શોષિત કહેવાય। બાજુવાળા પાસેથી આપણે મિક્સચર ઉછીનું લાવ્યા તો આપણે ઉછીનું લઈ આવ્યા છીએ તો આપણે એનો શોષક થયા, એનું શોષણ કરીએ અને એ બિચારો ભોગવે છે એટલે એ શોષિત છે, એને મિક્સચરનું એને ટેન્શન છે, કારણ કે આપણે કહેવા છે એ ઓળખે છે, કેરલેસ મિક્સચરના હાથમાંથી પછાડીએ, એની અંદરની જે જારી આવે છે એ બુઠ્ઠી કરી નાખીએ, ખોઈ નાખીએ, તોડી નાખીએ, ફોડી નાખીએ, ભાંગી નાખીએ, આપણા ઘરમાં બાળકો રહેલા હોય એ રમે તો આપણે કંઈ કહેતા નથી, તો એ રીતે આપણે જીવન જીવાય નહીં। તો આવા બે વર્ગ પડે છે, એક શોષક વર્ગ અને બીજો શોષિત વર્ગ, આ બંને વચ્ચેનો સંઘર્ષ એ ચાલુ જ છે। ઉછીનું માગનારા છે એ શોષક, આ છે કોણ, તો માગનારા, અને આ છે આપનાર, એ બિચારા શોષિત છે। તો આ રીતે બે વર્ગ છે, એક છે શોષક વર્ગ અને બીજો છે શોષિત વર્ગ। આ બે દ્વંદ્વ યુદ્ધ સતત જીવનમાં ચાલુ જ રહે છે, પછી તમે મિલમાં જુઓ, ફેક્ટરીએ જુઓ, દુકાને જુઓ, ઘરના પડોશમાં જુઓ, શાળાની અંદર જુઓ, કેટલા ઉદાહરણ આપ્યા, એક બાળક બીજા પાસે રોજ રોજ કંઈક ને કંઈક માંગ્યા રાખતું, એવી રીતના એક વેપારી છે તો તેને ત્યાં ઉધારી લેવા માટે, ઉછીના લેવા માટે રોજે રોજ કોકને કોક વસ્તુથી માંડીને પૈસાથી માંડીને બધું લેવા આવતા હોય છે। તો આવા યાચક વૃત્તિવા આજે માગનારા છે એને યાચક કહીએ છીએ, એ આપણને સમાજમાં જાણે ત્યાં જોવા મળતા જ રહે છે। એ ઉછીના માગનારા છે એને અહીંયા બેદરકાર કે નિર્લજ્જ કહીએ છે, આ લોકો કેવા છે, તો કે નિર્લજ્જ, શરમ વિના, શરમ વિના છે, બેદરકાર છે, એને પાછી ઊંચીની વસ્તુ લઈ ગયેલા હોય એની કાળજી રાખવી એવું નથી, મારું ક્યાં છે। સામાન્ય તમને ઉદાહરણ કરું તો મારી ગાડી કોક માગી જાય તો જેટલી મારી ગાડીની મને પડી હોય તો એ માગનારને નથી પડી, એ ખાડામાં ચલાવશે, એ ગારામાં ચલાવશે, એ ગાડીમાં કંઈક તૂટી ભાંગી ગયું છે, મને કહેશે એ છાની મૂની રાખી દેશે, તો હું શોષિત થયો, એ શોષક છે। તો આવું સમાજમાં ચાલ્યા જ રાખે છે। આ બંનેનું જે મીઠું યુદ્ધ છે એ પાઠમાં વર્ણન કરે છે, કેટલાકને એવી એવન છે કે જે નિસંકોચ ઊંચીનું માગી શકે છે, ઘરની ઝીણાબાજીની ચીજ અહીંયા તો નામે આપેલા છે, મીઠું, મરચું, એલચી, કેસર, ટાંકણી, કેમેરો, રેડિયો, કેટલું કેટલું માગી જાય છે, ઘરની ચીજ વસ્તુઓ, સાધન સામગ્રી, અને પાછા ટાણાસર આપે ને, આપણી વસ્તુ માગી ગયેલો હોય સામેવાળો અને આપણે જરૂરિયાત હોય ત્યારે આપણે એને લબડવાનું, આપણે એને ભાઈસાબ બાપા કરવાનું, આવા આવા જોવા મળે છે પાત્રો, ક્યારેક એ આપતા નથી, ક્યારેક એ ભૂલી જાય છે, ક્યારેક આપણી વસ્તુને જે ભાંગી તોડી નાખે છે, દૂધ માગે, ચા માગે, ખાંડ માગે, આપણે જ્યારે જરૂર હોય છે ત્યારે આપણી વસ્તુ માટે લબડવાનું,
અથવા તો આપણે ક્યારેક કોઈ વસ્તુની જરૂરિયાત પડીને આપણે એની પાસે ઉછીનું માંગવા જઈએ ત્યારે એ અવડવા માં ના કાઢે, પોતે દિવસમાં 10 વસ્તુ માંગવા આવે છે ત્યારે એને શરમ છે નહીં, અને આપણે ક્યારે એકાદ વસ્તુ માંગવા જઈએ ત્યારે એ વસ્તુ નથી હોય તો એ રીતના એ ના પાડી દેશે, આવા લોકો પણ દુનિયામાં વસે છે। આવા ઉછીના માંગનારા એક પાડોશી બેન છે જેનું નામ છે લવંગીબેન, એની વાત કરે છે કે આ લવંગીબેન છે એ એવા જ ઉછીનું માંગનારા છે। એ લવંગીબેન છે એની અમારા ઘરમાં લેખક હોય છે, નજર હંમેશા હોય, અમે કાંઈ પણ નવી વસ્તુ લાવીએ એટલે લવંગીબેન છે એ અચૂક માંગવા, જાણે પોતાના માટે વસ્તુ ન લીધી હોય, અમે પૈસા ખર્ચીએ છીએ, અમે બજારમાં ગયા છીએ, અમે રોકાણ કર્યું છે, અમે હજી વાય પ્રિય નથી એ વસ્તુ અને લવંગીબેન માંગી જાય તો એને કેટલી ધૃષ્ટતા, એને કોઈ શરમ જ નથી। એટલે આવી વ્યક્તિઓ છે એ આપણા પાડોશમાં તમને જોવા ક્યાંક ને ક્યાંક મળશે। એવા એક બીજા દંપતીની વાત કરે છે ગીધુભાઈ અને મેનાબેન, ગીધુભાઈ અને મેનાબેન, એમાં કહે છે કટાક્ષમાં કે ગીધુભાઈની તો નજરે ગીધ જેવી છે, ગીધ આકાશમાં ઉડે જોઈ છે, પૃથ્વી ઉપર જમીન ઉપર નાનકડો સાપ જાય છે તો એની ઉપરથી નજર પડી જાય છે, તો અમારા ઘરમાં કઈ વસ્તુ આવે એનું ધ્યાન ગીધુભાઈ રાખે અને પછી ઉછીનું માંગવામાં તો જરાય સંકોચ નહીં। અરે આપણે લઈએ હોય તો કે લે સારું થયું તમે આ વસ્તુ લઈ ભાઈ, અમને આની બહુ તકલીફ પડતી તો શું અમે તમારા માટે લઈએ। એટલે આવી વ્યક્તિ છે એનાથી આપણે ડરવું પડશે કે આપણે લઈ આવશું અને આપણને ઉપયોગી નહીં, અરે કેવું કેવું માગે, મરી મસાલા ગાદલા ગોદરા ઠામ વાસણ પેન ઘડિયાળ આવું આવું માગી જાય છે। મને ભય લાગે છે કે આપણા સમાજમાં ફેર ફેર વસતા ઉછીનું માગીને જીવનારા એને લોકો એને લેખક પરોપજીવી બીજાના ઉપર જીવન જીવનાર એવા પરોપજીવી કહે છે। તમને પૂછાય કે ગીધુભાઈની નજર કેવી છે તો તમારે કહેવાનું ગીધ જ, આવા પરોપજીવીઓ એવા અમારા પાડોશમાં રહીએ છે ગીધુભાઈ અને મેલાભાઈ। વળી એમાં ઉછીનું માંગનારાઓની ખાસિયત એ હોય છે કે આપણી વસ્તુ લઈ જઈને વાપરે છે બેપરવાઈ, ચિંતા વગર લાપરવાહી, કારણ કે એમને એ વસ્તુ ખબર છે કે આ પોતાની તો છે નહીં, એટલે ભાંગે તૂટે ત્યારે કાં તો એ વસ્તુનો દોષ કાઢે અથવા તો એ આપણો દોષ કાઢે કે તમે આ ખરાબ વસ્તુ લઈ આવ્યો અમે વાપર્યું ત્યાં તો ભાંગી ગયું। અરે ભાઈ તમારે એનું ધ્યાન ન રખાતું, તમે વસ્તુ લાવ્યો હોય તો તમે એ રીતના ભાગી નાખશો, તમે કેટલી કાળજી રાખશો, તો બીજાની વસ્તુનું પણ એ રીતે ધ્યાન રાખવું જોઈએ। તો એવા મિની દ્રષ્ટિવાળા મેનાબેન અને ગીધ જેવી દ્રષ્ટિવાળા ગીધુભાઈ એ નારંગી માટે સંચો લઈ ગયા હતા પણ એ સંચાની પણ એને એવી જ હાલત થઈ, એટલે આવા પાડોશીઓ છે એનાથી બચવા લાખ પ્રયત્ન કરીએ તોય એનાથી બચી શકાતું નથી। એટલે લેખક કહે છે કે અમારી ઘણી ખરી ચીજોની માલિકી જાણે અમારી નથી પણ આવા પડોશી ગીધુભાઈ લવંગીબેન એની જાણે માલિકી હોય એ રીતે વર્તે છે અમારી સાથે। એક વસ્તુ છે એ તોડી નાખે છે અને પછી એ દુકાનદારનો વાંક કાઢે છે, વસ્તુનો વાંક કાઢે છે, અમારી ખરીદી ઉપર કટાક્ષ કરે છે। આવા આવા ઉછીના માંગનારા તમને પણ સમાજમાં ક્યાંય ને ક્યાંય જોવા મળશે, અને વળી પાછી એની નીતિ કેવી હોય ઉલટા ચોર કોટવાલ કોદાટે, આપણને પાછા થઈ જાય તમે કેવી વસ્તુ લઈ આવી ટકી જ નહીં। ચાકુનું એકવાર એવું બનેલું ત્યારે બેને કહ્યું કે કીધું ભાઈ ચાકુ તો પેલી ખૂબ જાણીતી બનાવટનું હતું, અને પછી વાતાવરણ હળવું બનાવવા ઈચ્છાથી હસીને મેં કહ્યું કે ચાલો ચાકુ ભાંગ્યું તો ભલે ભાંગ્યું પણ તમારું ઘર ભાંગતું બચી ગયું, કારણ કે ચાકુની ધાર છે એ ઉડીને સીધી મેનાબેનના આંખમાં કે લઈ ગયું તો શું થાય એમ અમે હસવામાં કહ્યું। અરે એને ત્યાં અમે પાણી ચા પાણી પીવા જઈએ તો એ પડોશી એકને ત્યાંથી દૂધ લઈ આવે, બીજેને ત્યાંથી ખાંડ લઈ આવે, ત્રીજાને ત્યાંથી રકાબીઓ લઈ આવે, એના ઘરમાં કાંઈ ન સતત માગીને જીવનાર
એના ઉપર સરસ મજાનો પાઠની અંદર કટાક્ષ કરે છે। ઉછીની વસ્તુ માયકા કરવાના સ્વભાવવાળા આપણી પાસેથી કોઈ પણ વસ્તુ માંગી શકે છે, તેમાં તેમને જરાય વિવેક હોતો નથી। રેશમી કે જરીબરતના કપડાં, કિંમતી કેમેરા, મૂલ્યવાન ઘરેણા, ગમે તે તેઓ બે ધડક માંગી લે છે। આપણે આપવાની આનાકાની કરીએ તો શરમાવીને કે પરાણે પણ લઈ જાય છે। અરે ઉછીની આવરદા માંગનારનો પણ એક કિસ્સો સાંભળ્યો છે। અમારા ગામમાં ઘણા વર્ષ અગાઉ એક ડોશીમાં થઈ ગયું। જન્મારો આખો બીજાની વસ્તુઓ ઉછીની માગીને જ રહેલા। એ લોકો તેમને નામ જ પાડી દીધું ડોશી, શું નામ? ઉછી ડોશી। એ ગમે તે માગતા સંકોચાય નહીં। હાલ તેની ઉંમર 80 થી 85 વર્ષની હશે। મરણ પથારીએ પડ્યા એક ભલો માણસ એને વૈદ્ય તરીકે દવા કરે। ડોશીનો અંતકાળ નજીક જોઈ અને વૈદ્ય તેમને કહ્યું કે માજી, કાંઈ ઈચ્છા હોય તો પૂરી કરી લો અને રામ નામ લો, હવે તમારા છેલ્લા દિવસો છે। ત્યારે ડોશી એક ક્ષીણ અવાજે વૈદ્યને પાસે બોલાવીને ધીમે ધીમે તેના કાનમાં કહ્યું કે વૈદ્ય બેટા, મારા મોટા છોકરાના વચલા દીકરાનો નાનો છોકરો 1.5 વર્ષમાં ભણવા જેવડો થશે। બેટા તારે આગળ પાછળ ઉંદરનું લાળ કોઈ નથી, તો બેટા તારી 2 વર્ષની આવરતા ઉછીની આપે તો ચોથી પેઢીને પરણે લઈ જઈ પછી મર પણ ઉંમર ઉછીની માગે। આવા માણસો પણ પડોશમાં જોવા મળે છે। એ હતું કામ પરાક્રમ ઉછી ડોશી। આ સાંભળીને પેલો વૈદ્ય તો સ્તબ્ધ જ થઈ ગયો કે હું આની સેવા કરું, હું આની દવા કરું અને મરવા સમયે મારી ઉંમર માગે? હવે જે કહો તમે આ વાત પછી અકસ્માત કહો કે ચમત્કાર કહો, પણ એ જ રાતમાં હૃદય બંધ પડવાથી પેલો વૈદરાજ છે તે ગુજરી ગયો અને સવારથી ડોશીને હારું થયું, વળતા પાણી થયું અને પછી ડોશી ખાસા 2 વર્ષ જીવવા પણ થયા અને એના દીકરાના દીકરાના દીકરાને પરણી જોઈ શકે। 5મી પેઢી જોવાની વાસના હજી તો ડોશીને હતી, પણ પરિવાર જ્યારે માંદા પડ્યા ત્યારે કુટુંબી કે વૈદ્ય ડૉક્ટર કોઈ તેની પાસે ખાટલા પાસે ભરક્યું પણ નહીં, કારણ કે બધાને વીક હતી કે ડોશી પાછી ઉંમર માગશે તો। એટલે આવા સમાજમાં ઉછીનું માગનારા તમને જ્યાં ને ત્યાં જોવા મળશે। એના કટાક્ષ રૂપે આ સુંદર મજાની હાસ્ય નિબંધ છે કે ઉછીનું માગનારા એનો લાગુ છે આપેલો છે। તમે આખા પાઠનો અભ્યાસ કરજો, ખૂબ હાસ્યરસિક પાઠ છે, મજા આવશે અને આપણે પણ કાંઈ એમાંથી આદર્શ મળશે। તો આ પાઠ છે તે સમજી વિડીયો 2 વખત સાંભળી અને આપેલું નીચે છે તે હોમવર્ક કરીને બતાવો। જય હિન્દ, જય ભારત।